નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હા આપ સૌ સ્વસ્થ અને સુરક્ષિત હશો એ એવી આશા રાખું છું ધોરણ એકના ગણિત વિષયના હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આમ તો આપ ઘણા બધા સમયથી આ રીતે જ આપણે ટીવીના માધ્યમથી ભણી રહ્યા છીએ તો મજા તો આવતી હશે ને કેવી મજા નહીં ટીવી જોવાનું અને સાથે સાથે શીખવાનું તો આજે આપણે એ સ્વાધ્યાયપોથી તમે ખુલ્લી રાખજો સાથે સાથે થોડુંક લખવાનું પણ છે એટલે એક વધારાની નોટબુક અને પેન્સિલ રબર આવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ તમારી સાથે લઈ લો તમે તો દરરોજ આ ટીવીના સામે જ આ બધી વસ્તુઓ લઈને બેસી જ જતા હશો તો ચાલો એકમ તેરથી આપણે પુનરાવર્તનનું કામ શરૂ કરીએ તો કોઈ મને કહેશે કે આ એકમ તેર કયો હતો યાદ આવ્યું હા હા બોલો બોલો હા નાણું એકમ તેરનું નામ તો છે નાણું પણ તમારામાંથી ઘણા બધા એને શું કે રૂપિયા પૈસા બરાબર કારણ કે નાણું શબ્દ તો આપણને ભારે લાગે બરાબર ને પણ નાણાંની અંદર જ આ રૂપિયા પૈસા આ બધું અંદર આવી જાય એટલે આ એકમનું નામ છે નાણું હવે તમે મને કહો કે આની અંદર આપણે શું શીખ્યા હતા હું તમને કેટલાક ચરણી સિક્કા અને નોટો બતાવું તમારું કામ છે એ મને ઓળખીને કહેવાનું કે આ સિક્કો કેટલા રૂપિયાનો છે અથવા તો આ નોટ જે છે એ કેટલા રૂપિયાની છે તો જોઈને કહો તો આ કેટલા રૂપિયાની નોટ છે દસ રૂપિયા ખૂબ સરસ પરંતુ હવે આની સાથે સાથે તમારે પણ એક કામ કરવાનું છે તમને જે ચરણી નોટો હું અહીંયા બતાવું એ ચરણી નોટોનો ઉપયોગ કરીને એટલે કે આ નોટમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકીએ એટલે જેમ કે આ દસ રૂપિયા લઈને આપણે બજારમાં જઈએ તો આપણે દસ રૂપિયાની એવી કઈ કઈ વસ્તુઓ મળે આપણને એની યાદી ફટાફટ બનાવવાની છે અને ક્યાં બનાવવાની તમારી નોટબુકમાં તો સૌથી ઉપર લખી નાખો દસ રૂપિયા અને એમાંથી કઈ કઈ વસ્તુઓ દસ દસ રૂપિયાની આપણને મળે એનું નામ લખવા માંડો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના મમ્મી પપ્પા કે બા દાદાની સાથે બજારમાં ક્યાંક ખરીદીમાં ગયા હશે તો એમને યાદ આવ્યું હશે કે ભાઈ દસ રૂપિયાની મદદથી તો હા બ્રશની ઉપર લગાવવા માટે જે પેસ્ટ હોય છે એટલે કે દાંત સાફ કરવા માટેની ટૂથપેસ્ટની નાની ટ્યુબ મળી જાય જો તો કેટલાક વિદ્યાર્થીઓએ લખ્યું દસ રૂપિયાનો નાનો સાબુ આવી જાય તો કેટલાક વિદ્યાર્થીઓએ શું કીધું હા દસ રૂપિયાનું તો ઘણા બધા ચોકલેટ આવી જાય તો તમારી યાદી તમારે આ એપિસોડ પૂરો થાય પછી લાંબી કરવાની છે કે દસ રૂપિયાની એવી કઈ કઈ વસ્તુઓ આપણને બજારમાં મળે છે હવે હું આપને બીજી એક ચરણી નોટ બતાવું જુઓ તો આ કેટલા રૂપિયાની નોટ છે ચલો ચલો જલ્દી જલ્દી લખો તમારી નોટબુકમાં હા આ વીસ રૂપિયાની નોટ છે ઘણા બધા વિદ્યાર્થીઓ તો આ જોઈને ઓળખે છે ઘણા વિદ્યાર્થીઓ આનો કલર જોઈને ઓળખે છે ઘણા વિદ્યાર્થીઓના આની ડિઝાઇન ખબર પડે છે તો મને એ કહેશો કે આ કેટલા લખ્યા છે હા આ વીસ લખ્યા છે તો તમે તો હજુ પહેલાં ધોરણમાં છો તમને કેવી રીતે ખબર પડી ગઈ કે આ વીસ રૂપિયા લખ્યા છે કારણ કે આ તો અંગ્રેજી અંકોનો ઉપયોગ કર્યો છે હા જો તમારામાંથી ઘણા બધાએ કીધું કે સર આ તો નોટ છે ને એ જોઈ જોઈને જ અમને ખબર પડી જાય છે અમારા મમ્મી પપ્પા વાતો કરે બા દાદા વાતો કરે એટલે અમને ખબર પડી ગઈ અને યાદ રહી ગયું છે કે આવું લખેલું હોય એ બગડો અને આ બીજો મીંડું એટલે કે વીસ છે તો આવા જ અંગ્રેજી અંકો તો ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘડિયાળમાં પણ જોયા છે એટલે એમને યાદ રહી ગયા છે તો આ તો સામાન્ય વસ્તુ છે એટલે આ કેટલા રૂપિયાની નોટ થઈ વીસ રૂપિયાની તો હવે પેલી યાદી બનાવો વીસ રૂપિયાની કઈ કઈ વસ્તુઓ બજારમાં મળે છે ચલો વિચારો વિચારો હું તમને એકાદું વસ્તુનું નામ કહીશ બાકીની યાદી તમારે જાતે બનાવવાની છે બરાબર ને તો કહો તો વીસ રૂપિયામાં એવી કઈ વસ્તુ બજારમાં મળશે જુઓ ઘણા બધાએ કીધું કે સર કલરનું બોક્સ એટલે કે મીણિયા જે કલર છે એનું બોક્સ સ્કેચ પેનની સ્કેચ પેનનું પેકેટ એ પણ વીસ રૂપિયામાં મળે અને ઘણા અને ઘણા બધા વિદ્યાર્થીઓ તો એમ કીધું કે મારા પપ્પા પણ વીસ રૂપિયાની પેન લાવે છે તો આ વીસ રૂપિયામાંથી તો આવી કેટલીક વસ્તુઓની યાદી તમે બનાવો કે ભાઈ કઈ કઈ વસ્તુઓ આપણે બજારમાં મળે ચલો હવે ત્રીજી નોટ બતાવું તમને ઓ જુઓ કેટલાક વિદ્યાર્થીઓ તો જોતાની સાથે જ બોલી ગયા કે આ કેટલા રૂપિયા છે યસ પચાસ રૂપિયાની નોટ છે શાબાસ વિદ્યાર્થીઓ તો આ પચાસ રૂપિયામાંથી હવે કઈ કઈ વસ્તુઓ આવે કે જેની કિંમત પચાસ રૂપિયા થાય હા જુઓ ઘણા બધા વિદ્યાર્થીઓએ કહ્યું કે પુસ્તક હા કેટલાક વાર્તાના પુસ્તક બજારમાં આપણને પચાસ રૂપિયામાં મળે છે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે છે કે સર પાછળની બાજુ તો બતાવો તો ચલો આ નોટને આપણે પાછળની બાજુ પણ જોઈએ કે કેવી દેખાય છે જુઓ પાછળની બાજુથી પણ આ નોટ આવી દેખાય છે હવે તો સરકારે આ એક જ ડિઝાઇનની પચાસ રૂપિયાની નોટ નહીં આ સિવાય પણ બીજા ડિઝાઇન સાથે નવા રંગ સાથેની પચાસ રૂપિયાની નોટ બહાર પાડેલી છે તો એ નવી નોટો પણ તમે આ એપિસોડ પૂરો થાય ને પછી તમારા મમ્મી કે પપ્પા પાસેથી મેળવી અને એને પણ જોવા પ્રયત્ન કરજો કે એ કેવી દેખાય છે કહો તો આ કેટલા રૂપિયાની નોટ છે શાબાશ જો બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે કે આ સો રૂપિયાની નોટ છે તો ફરી તમારી નોટબુકમાં લખો સો રૂપિયા અને એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે સો રૂપિયામાં આવે તો જુઓ કેટલાક વિદ્યાર્થીઓ તો રમકડાના નામ બોલવા માંડ્યા કે અમે જે મેળામાંથી ગેમ લાવ્યા રમકડો એ ગેમ પણ સો રૂપિયાની છે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના બેટ લખ્યું કે ભાઈ અમે જે ક્રિકેટનું બેટ લાવ્યોનું એ સો રૂપિયાનું આવ્યું તો કેટલાકે ફૂલ રેકેટમાં લખ્યું ચાલો હવે તો આ નોટોનો પરિચય તો આપણે કર્યો પરંતુ ચણણી સિક્કા પણ હોય છે ને હા તો આપણે એ સિક્કાઓનો પણ પરિચય કેળવીએ અહીં મેં કેટલાક સિક્કા આપ સૌને જોવા માટે મૂક્યા છે જોઈને જ ખબર પડી જાય કે આ બંને એક રૂપિયાના સિક્કા છે આ બંને બે બે રૂપિયાના સિક્કા છે અને આ પાંચ રૂપિયાનો સિક્કો છે તો જુઓ આ બંને એક રૂપિયાના છે પરંતુ બંનેની ડિઝાઇન જુદી જુદી છે તો હવે તમારી નોટમાં લખો એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાનો સિક્કો તો આપે તમારી નોટબુકમાં લખી લીધું એક રૂપિયાનો સિક્કો એનું ખાનું બે રૂપિયાનો સિક્કો એનું ખાનું અને પાંચ રૂપિયા આની નોટો પણ આવે છે ખબર છે તમને તમારા બા દાદા હોય ને તો જૂના સમયમાં આવી એક રૂપિયાની બે રૂપિયાની પાંચ રૂપિયાની નોટો પણ બજારમાં ઉપલબ્ધ હતી અત્યારે પણ હશે જો તમને ક્યાંકથી મળે તો એને જોવા માટે પણ પ્રયત્ન કરજો કેટલાક વિદ્યાર્થીઓ મને શું કહે છે કે સર તમે દસ રૂપિયાનો સિક્કો તો બતાવ્યો જ નહીં તો એનો મતલબ તમે જોયો છે તો જોયો છે તો એ દસ રૂપિયાની નોટવાળું જે ખાનું છે એમાં જ સિક્કો પણ લખી નાખો અને વસ્તુ તો એની એ જ આવવાની છે કે જે દસ રૂપિયાની નોટથી ખરીદી શકાય એ જ વસ્તુઓ આપણે દસ રૂપિયાના સિક્કાથી પણ ખરીદી શકીએ છીએ તો આજનું તમારું આ હોમવર્ક છે કે તમારે આપણે જેટલી ચરણી નોટો અને જેટલા ચરણી સિક્કા જોયા એ બધાનો ઉપયોગ કરીને આપણે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકીએ એની યાદી પૂરી કરવાની છે ચાલો તો આપણે અત્યારે એક ચરણી સિક્કાની આગળ અને પાછળની તરફની છાપ પાડી જોઈએ અને તમે પણ મારી સાથે આવી છાપ પાડવા પ્રયત્ન કરો તમારી આસપાસથી કોઈ એક સિક્કો મેળવી લો અને એને છાપ પાડો સારું જો અત્યારે ના મળે તો પણ ચિંતા ના કરતા આ એપિસોડ પૂરો થાય પછી પણ તમે આ કામ કરી શકો છો તો ચાલો આપણે એક સિક્કાની છાપ પાડીએ તો જુઓ અહીં છાપ પાડવા માટે આપણે શું કરવું પડે સૌ પ્રથમ એક સિક્કો મેં આ કાગળની નીચે મૂકી દીધો છે હવે એ અહીંયા છે એને પકડી અને આપણે પેન્સિલ કે આવા મીણિયા કલરથી છાપ પાડી શકીએ છીએ હું તમને આ સિક્કો એટલે જ નથી બતાવતો કે તમારે એની છાપ જોઈને નક્કી કરવાનું છે કે આ સિક્કો કેટલા રૂપિયાનો છે તો જોઈને કોઈ કહેશો કે આ સિક્કો કેટલા રૂપિયાનો છે હા જો ઘણા બધા વિદ્યાર્થીઓએ કહી દીધું કે આ પાંચ રૂપિયાનો સિક્કો છે હા જુઓ પાંચ રૂપિયાનો જ સિક્કો છે જોઈ લીધું કેવી રીતે એની છાપ પડે છે તો તમે પણ જુદા જુદા સિક્કા મેળવી અને તેની આવી રીતે છાપ પાડવા પ્રયત્ન કરજો તો તમે પણ આવા સિક્કા મેળવી અને છાપ પાડશો ને હા છાપ પાડીને પછી શું કરવાનું કહો હા તમને યાદ હશે કે એને આપણે કાપી લેવાના અને આપણા કાગળના સિક્કા બનાવવાના છે બનાવીને શું કરવાનું આપણે પછી એક રમત રમવાની છે કેવી રમત હા છૂટા પૈસા લેવાની છૂટા પૈસા એટલે શું યાદ નથી ચાલો હું યાદ કરાવું આ રમત રમવા માટે ફરી કહું છું કે જો ચરણી સિક્કા છૂટા આપણને જે સાચા છે એ ના મળે તો ચિંતા નહીં કરવાની આપણે કાગળમાંથી આપણા આવા છૂટા સિક્કા જાતે બનાવી દેવાના ચલો એની મદદથી પણ આપણે છૂટા પૈસા લેવાની રમત રમીએ તો જુઓ તો અહીં શું લખ્યું છે આપણે છ રૂપિયા તો આપણે છ રૂપિયાના છૂટા લેવાના છે તો છ રૂપિયા કેવી કેવી રીતે બને તો મેં પણ તમારી જેમ જુઓ આવું કાગળમાંથી રૂપિયાના બે રૂપિયાના અને પાંચ રૂપિયાના સિક્કા બનાવ્યા છે દેખાય છે તમને તો એક તો રસ્તો એમ છે કે છ રૂપિયા બનાવવા હોય તો આપણે એક એક રૂપિયાના છ સિક્કા ગોઠવી દઈએ હું અત્યારે જુઓ પહેલાં આ રીતે બનાવું છું તો થઈ ગયા છ રૂપિયા બે રૂપિયા વત્તા બે રૂપિયા રૂપિયા તો આ રીતે છ રૂપિયા થઈ ગયા બરાબર ને ચલો બીજો પણ એક રસ્તો છે રૂપિયા રૂપિયો તો આ પણ છ રૂપિયા થયા થયા ને ચલો હજુ પણ એક રીત મને યાદ આવે છે કે પાંચ રૂપિયોનો એક સિક્કો અને એક રૂપિયાનો એક સિક્કો તો આ પણ છ રૂપિયા થયા છે તો આવી તો કેટલી રીતે છ રૂપિયા બને આ આપણે શોધવાનું છે હવે કેવી રીતે તો એક રસ્તો તો મેં તમને કહ્યો કે તમે આવા કાગળના નાના નાના ટુકડા કરી અને એની ઉપર એક રૂપિયો બે રૂપિયો પાંચ રૂપિયા એમ લખી દો અને એ સિક્કાઓને ગોઠવીને આવી છૂટા આપવાની રમત રમો બીજો રસ્તો છે કે આપણે દોરીને કે લખીને પણ આ કરી શકીએ છીએ કેવી રીતે જો હું તમને ઉદાહરણ બતાવું છ રૂપિયા કરવા છે તો સૌથી પહેલા આપણે શું કરી શકીએ વત્તા એક રૂપિયો એક રૂપિયો એક એક રૂપિયાના સિક્કા મુકાય ને હવે આપણે કાગળમાંથી ટુકડા કાપ્યા હતા એના બદલામાં હું આપણી નોટબુકમાં દોરીને પણ કરી શકીએ છીએ વચ્ચે વધતા ના લખો તો પણ ચાલે ખબર પડી જ જવાની છે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ રૂપિયા થઈ ગયા બીજી રીત શું થાય બતાવો બતાવો તો એક રૂપિયાને બદલે આપણે બે રૂપિયાનો સિક્કો લઈએ અને એક બે રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો એક અને બે રૂપિયાનો એક સિક્કો લીધો હોય તો હવે છ રૂપિયા કરવા માટે એક એક રૂપિયાના કેટલા સિક્કા કરવા પડે શાબાશ જો ઘણા બધા છોકરાઓ બોલી ગયા કે ચાર સિક્કા લેવા પડે તો આપણે ચાર સિક્કા એક એક રૂપિયાના ગોઠવી દઈએ તો જુઓ તો ચાર સિક્કા ગોઠવી દીધા તો થઈ ગયા છ રૂપિયા થઈ ગયા સરસ તો હવે બે રૂપિયાના બે સિક્કા લઈએ તો ચલો એ પણ કરી જોઈએ કે બે રૂપિયાના બે સિક્કા લીધા તો હવે કહો તો અહીંયા રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા લેવા પડશે બે રૂપિયાનો એક સિક્કો બીજો બે રૂપિયાનો એક સિક્કો તો કુલ કેટલા થયા બે ને બે ચાર સાબા તો હવે છ રૂપિયા કરવા માટે શું કરીશું તો એમ ના ખબર પડે તો આપણે એક એક રૂપિયો ઉમેરતા પણ જઈએ કે બે ને બે ચાર ચાર ને પછી એક રૂપિયાનો બીજો એક સિક્કો લઈએ તો તો પાંચ થાય તો તો છ થયા નહીં તો હજુ એક રૂપિયાનો એક સિક્કો બીજો ઉમેરીએ તો હા થઈ ગયા પાંચ ને એક બીજો એટલે કે છ રૂપિયા બે ને બે ચાર ચાર ને એક પાંચ પાંચ ને એક છ રૂપિયા ચલો હજુ પણ એક રસ્તો છે બે રૂપિયાના બે ને બદલે જો ત્રણ સિક્કા લઈએ તો બે વત્તા બે ચાર ચાર વત્તા બે છ તો હવે રૂપિયાનો એક પણ સિક્કો નહીં લેવો પડે થયું ને ચલો હવે રૂપિયાનો એક સિક્કો લઈએ તો મેં તો રૂપિયાનો એક સિક્કો લઈ લીધો છે હવે રૂપિયા કરવા માટે મારે કેટલા સિક્કા ઉમેરવા પડશે ને કેટલા રૂપિયાના ઉમેરવા પડશે શું બે રૂપિયાનો એક સિક્કો મૂકીશ તો છ રૂપિયા થશે તો ના કારણ કે પાંચમાં બીજો બે રૂપિયા ઉમેરીએ તો કેટલા થઈ જશે સાત રૂપિયા તો એ તો વધી જાય તો બે રૂપિયાનો સિક્કો તો આની સાથે ના ગોઠવાય તો હવે પાંચ રૂપિયાની સાથે કોનો સિક્કો ગોઠવીશું હા એક રૂપિયાનો સિક્કો ગોઠવીશું તો આ એક રૂપિયાનો સિક્કો ગોઠવીએ તો કેટલા રૂપિયા થયા પાંચ ને એક છ રૂપિયા થયા તો આ તો જવાબ આવી ગયો તો ચલો આવી રીતે તો તમે પણ જવાબ લાવી શકશો ને તો તમારી નોટબુકમાં તમે આ લખ્યું છ રૂપિયાનું અમે તમને એક ઉદાહરણ સમજાયું તમારે આ જ રીતે બીજા પણ આવા રૂપિયાની સંખ્યા નક્કી કરી અને એને કેટલી કેટલી રીતે આપણે છૂટા લઈ શકીએ છે તેનો જવાબ નોટબુકમાં કરવાનો છે તો જોયું આ તો કે કેટલું સરળ હતું આપણે જુદા જુદા ચલણી સિક્કાનો જ ઉપયોગ કર્યો હતો આવી રીતે નોટનો પણ ઉપયોગ કરીને છૂટા લેવાય ને જો મોટી સંખ્યા હોય જેમ કે કોઈ એમ કે ભાઈ પચાસ રૂપિયાના છૂટા આપો તો એ સમયે આપણે ચરણી સિક્કાનો પણ ઉપયોગ કરી શકીએ અને નોટોનો પણ ઉપયોગ કરી શકીએ દસ રૂપિયાની પાંચ નોટ એટલે કે પચાસ રૂપિયા તો આ રીતે તમે ચરણી નોટો અને સિક્કાનો ઉપયોગ કરીને છૂટા કેવી રીતે બની શકે છે એનો મહાવરો કરજો બરાબર આના માટે તમે બે મિત્રો થઈને રમત પણ રમી શકો કે એક મિત્ર સંખ્યા બોલે કે ભાઈ વીસ રૂપિયા અને બીજા મિત્રએ એના છૂટા આપવાના એકલા એકલા પણ રમી શકાય જુદી જુદી સંખ્યા લખી કાગળમાં એને ઊંધા પાડી દેવાના અને કોઈ એક ચિઠ્ઠી ઉપાડવાની અને એમાં જેટલા રૂપિયા લખેલા આવે એના છૂટા કેવી કેવી રીતે શક્ય છે એ તમારે જાતે પણ તમારી નોટબુકમાં લખી શકાય છે તો લખશો ચાલો આ તો થઈ આપણા પ્રકરણ નંબર તેર એકમ તેર આપણું નાણું હવે એકમ ચૌદ તરફ જઈએ એકમ ચૌદમાં શું હતું હા કેટલા જો ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ આવી ગયું કેટલા આપણે તો દરેક વખતે પૂછતા હોઈએ છે ને મમ્મી પૂછે મમ્મી કે કે ભાઈ પેન લાવી જોઈ તો આપણે પૂછે ભાઈ કેટલા એટલે કે કેટલી પેન લાવું આપણે એમ ઘણી વખત પૂછતા હોય છે આપણા મમ્મી પપ્પાને મમ્મી પપ્પા એમ કે બજારમાંથી ભાઈ હું તારા માટે સરસ પેન્સિલ લાવી છું તો આપણે શું કહીએ કેટલી દરેક વખત આપણને તો કેટલા કેટલી કેટલું એવું પૂછવાની મજા જ આવે છે બરાબર ને તો મને પણ એ પૂછવાનો મોકો આજે મળ્યો છે કે હું આપ સૌને કેટલીક વસ્તુઓ મૂકેલી બતાવું છું એ વસ્તુઓમાંથી તમારે જોઈને મને કહેવાનું છે કે કેટલી છે ચાલો ભાઈ સૌથી પહેલા આ દળીઓ છે કે નાની પ્લાસ્ટિકના બોલ છે એને જોઈને કહો તો આ કેટલા બોલ છે ફટાફટ વિદ્યાર્થીઓ બોલી ગયા ઝડપથી કે આ છે શાબાશ એકદમ સરસ ચલો હવે મને એમ કહો તો કે આ કેટલી માચીસની પેટીઓ છે જો ઝડપથી ગણતા આવડવું જોઈએ કેટલી છે ચાર હવે પેલો સમય નથી આપણે આમ એક બે ત્રણ ચાર આવું ગણવાનો સમય નથી હવે તો આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ આખા વર્ષ દરમિયાન આપણે આવી ગણતરી તો ખૂબ કરી છે તો એ ગણતરીના આધારે જ આપણે ઝડપથી જવાબ આપવાના છે ચલો હવે હું તમને આ એક માચીસની પેટી બતાવું છું એની ઉપર સફેદ રંગના ફૂલ દેખાય છે તો એ ગણીને મને કહો તો એ કેટલા ફૂલ છે હા હા ગણો ગણો જલ્દી હા શાબાશ કેટલા છે ચાર વેરી ગુડ આ કેટલી સ્કેચ પેન છે ફટાફટ બોલો બોલો મોટેથી પાંચ શાબાશ બહુ જ સરસ હવે આપણે રમતનો થોડોક નિયમ બદલીએ અત્યાર સુધી તો મેં તમને શું કર્યું વસ્તુઓ બતાવી અને તમે એને ગણીને મને કહ્યું હવે મને હું કહું ને એટલા તમારે વસ્તુઓ ગણી મને આપવાની છે સૌથી પહેલા તો મેં અહીંયા કેટલાક રૂપિયાના સિક્કા મૂક્યા છે અને દસ દસ રૂપિયાની નોટ પણ મૂકેલી છે તો મારે તમારી પાસેથી ચાર રૂપિયા જોઈએ છે તો બોલો તમે આમાંથી શું ઉઠાવશો દસ રૂપિયાની નોટ ઉઠાવીને મને આપશો કે આ રૂપિયા રૂપિયાના સિક્કા ઉઠાવીને મને આપશો કારણ કે ચાર રૂપિયા જોઈએ છે તો તમે શું કરશો એક એક રૂપિયાના ચાર સિક્કા મને આપશો તો આ રીતે તમે મને ચાર રૂપિયા આપશો પરંતુ ચલો હું હજુ પાછા રૂપિયાના સિક્કા મૂકી દઉં અને દસ દસ રૂપિયાની નોટો પણ લઈ આવું હવે કોઈ તમને એમ કે મને તમે ચોવીસ રૂપિયા આપો તો શું કરશો કો આ એક બે ત્રણ ચાર એમાં રૂપિયા રૂપિયાના ચોવીસ સિક્કા ગણશો ના જુઓ એ સમયે આપણે શું કરીએ ઝડપથી યસ દસ રૂપિયા અને બીજા દસ રૂપિયા એમ મૂકશું રૂપિયા રૂપિયાના ચાર સિક્કા એટલે કે બે દસ અને ચાર છૂટા વીસ રૂ દસ ને દસ વીસ એટલે કે બે દસ ને એકવીસ બે દસ ને બે બાવીસ બે દસ ને ત્રણ ત્રેવીસ અને બે દસ ને ચાર ચોવીસ તો આપણે આ રીતે ગણતરી કરીશું તો ચોવીસ એટલે કે બે દસ ને ચાર છૂટા

પંદર કરવા માટે દસના કેટલા બંચ લઈશું હા દસની એક થપ્પી લઈશું તો આ એક દસ મૂક્યા હવે એટલે એક દસ અને હવે છૂટા કેટલા મૂકવા પડશે તો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે એક દસ ને પાંચ છૂટા ત્યારે થાય પંદર કે દસ કેટલા તો એક દસ અને પાંચ છૂટા હજુ પણ તમે તો આનાથી આગળ પણ શીખ્યા છો કે આને કેટલા દશક અને કેટલા એકમ કહેવાય ચલો યાદ કરો યાદ કરો તો અહીંયા પંદરમાં પાંચ છૂટા હતા એટલે એકમ કેટલા થાય પાંચ અને એક દસનું બંડલ હતું એટલે કે એક દસ હતા તો દશક કેટલા થશે એક એટલે કે પંદર બરાબર એક દશક પાંચ એકમ તો ચલો બીજી એક સંખ્યા લઈએ આપણે હવે સીધું જ દસક ને એકમ લઈએ કેટલા દશક અને કેટલા એકમ તમારે પણ તમારી નોટમાં લખવાનું છે તો જુઓ ઘણા વિદ્યાર્થીઓ તો આ દિવાસળીનો ઉપયોગ કર્યા વગર પણ કહી દીધું તમે પણ આવા દિવાસળીના સળીઓના કે મણકાના દસ દસના બંચ અને છૂટા લઈને પણ આ ગણીને પણ લખી શકો છો તો અહીંયા સાડત્રીસ કરવા છે તો પહેલાં તો દસ દસના કેટલા બંચ આપણે આ વાટકીમાં મૂકશું ત્રણ એટલે ત્રીસ થઈ ગયા હવે એ વાટકીમાં છૂટા કેટલી સળીઓ મૂકવી પડશે ત્રણ દસ ને એકત્રીસ ત્રણ દસ ને બે બત્રીસ ત્રણ દસ ને ત્રણ તેત્રીસ ત્રણ દસ ને ચાર ચોત્રીસ ત્રણ દસ ને પાંચ પાંત્રીસ ત્રણ દસ ને છ છત્રીસ અને ત્રણ દસ ને સાત સાડત્રીસ વાટકીમાં આપણે સાડત્રીસ કરી દીધા તો કેટલા દશક થયા જેટલા દસ દસ ના બંચ મૂક્યા એટલા દશક એટલે કે ત્રણ દશક અને છૂટા કેટલા મૂક્યા સાત એટલે કે સાત એકમ આપણે સાડત્રીસ માં સાત ને એકમ કહીએ છીએ અને આ ત્રણ છે એ દશક કહીએ છે હવે મને સીધે સીધું જ કહેજો હો કે વસ્તુ હું નહીં મૂકું તમારે સીધું જ મને ગણીને કહેવાનું છે કે આમાં દસક કેટલા ને એકમ કેટલા બોલો પાસઠ માં ખાલી જગ્યા દશક અને ખાલી જગ્યા એકમ તો હવે તો તમે ઝડપથી કહી દેશો કે પાસઠમાં મેં કહ્યું હતું એમ જમણી તરફનું સૌથી પહેલું સ્થાન છે એ એકમ કહેવાય એટલે કે પાંચ એ એકમ છે અને એની તરત પછીનું ડાબી બાજુનું પહેલું સ્થાન છે એ દશક કહેવાય એટલે કે છ દશક આ ઉપરાંત પણ આપણે પાસઠને કેવી રીતે બોલીએ છીએ છ દસ ને પાંચ છૂટા એટલે છ દસ એટલે કે છ દશક અને પાંચ છૂટા એટલે કે પાંચ એકમ તો જોયું તમે આ એકમ દશક યાદ આવી ગયું ને હા તો હવે તો ફટાફટ તમે કહી શકશો ને તો મને કહો બેતાળીસમાં એકમ કેટલા વિચારો વિચારો હા બેતાળીસ કેવી રીતે થાય પહેલાં તો એ વિચારો ચાળીસ ને બે બેતાળીસ તો એમાં એકમ કેટલા થાય બે બરાબર છે હવે બેતાળીસમાં દશક કેટલા તો ચાર એ દશક થયા યાદ આવી ગયું ને તો સરસ તો વિદ્યાર્થી મિત્રો આપણે એકમ તેર અને એકમ ચૌદનું આજે પુનરાવર્તન કર્યું છે તો આપ સૌને આ યાદ તો રહી ગયું ને અને કદાચ જો આ એપિસોડ પૂરો થાય પછી પણ તમે તમારી જે સ્વાધ્યાય પોથી છે એમાં આને ફરી જોઈ લેજો જેથી તમે કંઈ ભૂલી ગયા હોય તો ફરી યાદ આવી જાય બરાબર તો ચાલો તો ઘરે રહો અને સુરક્ષિત રહો સાથે સાથે ભણતા પડત રહો અને જે હોમવર્ક આપ્યું છે એ તો કરતા જ રહેજો અને આ એકમ દશક નાણું આ બધાનો મહાવરો કરતા રહેજો કરશો ને તમારા વિદ્યાર્થી મિત્રો જે હોય બીજા એમની સાથે આ રમતો પણ અચૂક રમજો ત્યાં સુધી આવજો